સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મોસા પાસે ભૂસ્તર શાસ્ત્રીને ગરદાપટુનો માર મારી સિક્યુરિટી ગાર્ડના ગરામાં રહેલ સોનાનો દોરો તથા મોબાઈલ તથા રોકડ રકમ સહિત કુલ 1,32,000ની લૂંટ કરી કારનો પાછળનો કાચ ફોડી નાખી નુકસાન કરતા ભૂસ્તર શાસ્ત્રી દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 12 સામે પોલીસ ફરિયાદ કરી. પ્રાંતિજના સલર બાજુથી સાદી રેતી ભરેલ ટ્રક નંબર GJ20V7770નો ચાલક ગેરકાયદેસર રીતે રેતી ખનિજ વહન કરી જતા તેને મોરછા પાસે ભૂસ્તર શાસ્ત્રી કિશનભાઈ માધવલાલ પટેલ દ્વારા તેને અટકાવતા આરોપી રાજદીપસિંહ રસિકસિંહ રાઠોડ, રસિકસિંહ દાનસિંહ રાઠોડ, અર્જુનસિંહ સુરજમલસિંહ રાઠોડ, મહેન્દ્રસિંહ રણજીતસિંહ રાઠોડ, મહાવીરસિંહ મનહરસિંહ રાઠોડ તથા બીજા 5-1 અજાણ્યા માણસો એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી હાથમાં લાકડીઓ જેવા મારક હથિયારો લઈ આવી ફરજમાં અડચણ કરી હુમલો કરી કિશનભાઈ માધવલાલ પટેલ ભૂસ્તર શાસ્ત્રી વર્ગ 1 હિંમતનગર સાબરકાંઠાને ગડદાપાટુનો માર મારી તેઓનો મોબાઈલ જેની કિંમત ₹30,000 તથા ખિસ્સામાંથી 2,000 તથા સાથે રહેલ સિક્યુરિટી ગાર્ડ પરેશસિંહના ગળામાં રહેલ 2 તોલાનો સોનાનો દોરો જેની કિંમત 1,00,000 મરી કુલ 1,32,000ની લૂંટ કરી તથા ભૂસ્તર શાસ્ત્રી કિશનભાઈ માધવલાલ પટેલનો શર્ટ ફાડી નાખી તેમજ ભૂસ્તર શાસ્ત્રીની કિયા સેલટોક્સ ગાડીનો પાછળનો કાચ તોડી નુકસાન કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ભૂસ્તર શાસ્ત્રી કિશનભાઈ માધવલાલ પટેલ દ્વારા કુલ 12 લોકો સામે પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે ટ્રક ડ્રાઈવર સહિત અન્ય 11 સામે ગુનો નોંધી IPC કલમ 378, 186, 332, 353, 395, 143, 147, 147, 149, 450, 427 મુજબ ગુનો નોંધી આગળની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશનના PI PP વાઘેલા દ્વારા હાથ ધરવામાં આવી છે, જેમાં પ્રાંતિજ પોલીસ દ્વારા 2 જણની અટકાયત કરવામાં આવી છે. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ.